ભાગાતળાવ જનતા માર્કેટમાં નામાંકિત મોબાઈલ કંપનીઓના નામની ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાની ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં અરજી થઈ હતી. આ અરજીને પગલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડિટેક્ટીવ પીઆઈ ડીએમ મિશ્રા અને તેની ટીમે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી, જેમાં જનતા માર્કેટ ખાતે આવેલી આસિફ ટેલિકોમ, એએમ ટેલિકોમ અને સેલ ફોર એસ નામની દુકાનમાં ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાનું બહાર આવતા તેમની ટીમે બુધવારે બપોરે ત્રણેય દુકાનોમાં છાપા માર્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણેય દુકાનોમાંથી એપલ અને બીટ્સ કંપનીની જુદી જુદી એસેસરીઝ જેવી કે પલ્સ સ્પીકર, સોલો સ્પીકર, કેબલ વાયરો, ચાર્જર, એડેપ્ટર, બેક કવર, એલસીડી, ટચ સ્ક્રીન મળી કુલ 12,51,000 કિંમતનું ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવતા સીઆઈડી ક્રાઇમે તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. સીઆઈડી ક્રાઇમે ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા અને ભાગા તળાવ ખાતે રહેતા મોહમ્મદ મિયા અબ્દુલ સત્તાર ગોળવાલા અને મિયા મોહમ્મદ હાસલભાઈ ટેલરની ધરપકડ કરી અઠવા પોલીસને હવાલે કર્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે તેઓ સામે આઈપીસી 420 તેમજ કોપીરાઇટ એક્ટની કલમ 63-65 અને ટ્રેડમાર્ક એક્ટની કલમ 101, 102, 103, 104 અને 105 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.